नमस्कार विद्यार्थी मित्रों, आप सबनो संत कृपा विद्यालय में हूँ कृष्णा सिंघानी आप सबनो स्वागत करूँ छू। आज आपणे भणीशुं धोरण सात विषय छे सामाजिक विज्ञान। पाठनुं नाम छे संसाधनोनुं जतन अने संरक्षण। संसाधन एटले शुं? पहेला तो आपणे समजशुं के संसाधन आपणे विविध संसाधनो मळे छे। खनिज छे એ આપણે કુદરત તરફથી મળેલું છે। પછી જોઈએ તો ભૂમિ સંસાધન છે, ભૂમિ છે આપણે કુદરત તરફથી મળેલું છે, કોઈ માનવીનું સર્જન કરેલું નથી। સંસાધનોનું એ માનવી સર્જન કરેલું નથી, એ બધું જ કુદરત તરફથી આપણને મળે છે। જંગલ સંસાધન છે તો આ વિવિધ સંસાધનો આપણે કુદરત તરફથી મળેલા છે, જેને આપણે કુદરતી બક્ષિસ તરીકે પણ ઓળખીએ છીએ। તો ચલો આપણે આ પાઠમાં સંસાધન શું છે, સંસાધનો કોને કહેવાય, એનું સંરક્ષણ છે, આપણે જતન છે કઈ રીતે કરવું જોઈએ, સંસાધનોનું રક્ષણ કઈ રીતે કરવું જોઈએ। આપણે કુદરત તરફથી તો આ સંસાધનો મળેલા છે, પણ એનું સંરક્ષણ અને જતન કઈ રીતે કરવું એ પણ આપણો ફરજ બની જાય છે। એ બતાવે છે આપણે માહિતી મેળવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે પુસ્તક સાથે રાખશો જેથી જથ્થો જ છે કુદરતી સંસાધન છે, તો એનો આપણે
वनस्पति ने बचावी सकसो। आ वनस्पति ज नहीं होता, आपणे जे श्वास लईए छीए अने बहार काढीए छीए, जे ऑक्सिजन लईए छीए ते वनस्पति द्वारा ज मळे छे। जो आ वनस्पति मांथी मळतो आपणे ऑक्सिजन छे, जो वृक्षो ओछा થશે તો આ વનસ્પતિ માંથી મળતું જો ઓક્સિજન એ પણ એમાં પણ ઘટાડો થશે તો આપણે જંગલોનો વિનાશ થતો અટકાવવો આપણી ફરજ બને છે। આથી કુદરતી સંસાધનોનું સંરક્ષણ આપણું જતન બને છે। આ પાઠને ભણતા ભણતા આપણે એ પણ શીખીશું કે કુદરતી સંસાધનોનું સંરક્ષણ અને જતન કઈ રીતે કરવું। હવા છે, પાણી છે, વનસ્પતિ છે, આપણી આજુબાજુ અનેક પ્રકૃતિના તત્વો આવેલા છે, તો આનું સંરક્ષણ જતન પણ આપણી એક ફરજ બને છે। સંસાધનોના પ્રકારો જોઈએ। સંસાધનોને આપણે વિવિધ રીતે ઉપયોગી છે, ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે। ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી ઇંધણ અને ઊર્જા તરીકે સંસાધનોને આપણે ઉપયોગી છે। ચલો એક વસ્તુ સમજવાની છે કે આપણે જે ખાઈએ છીએ ત્યાંથી લઈને ખોરાક જેવીનું ઉત્પાદન થાય ત્યાંથી લઈને આપણે જમીએ છીએ, ખોરાક લઈએ છીએ ત્યાં બધામાં સંસાધનો ઉપયોગી છે। ચલો ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી ઇંધણ અને ઊર્જા, આપણે ખોરાક બનાવીએ છીએ તો આપણે એમને ખાઈ જતા નથી, ખેતરમાંથી ચોખા આપણે વાવીએ તો ચોખાને એમને સીધા સીધે સીધા ખાઈ છે ન ખવાય, તો એના માટે ઇંધણ જોઈએ, તો ઇંધણ પણ ક્યાંથી મળશે આપણે વનસ્પતિમાંથી મળશે ને, ઇંધણ છે એ વનસ્પતિમાંથી મળે છે, તો ત્યાંથી લઈને બધી ઊર્જા સુધીની બધું જ સંસાધન પર આધારિત છે। આ બધું કોના ઉપર છે? કુદરત ઉપર આધારિત છે, કોઈ માનવી એનું સર્જન કરેલું નથી। એટલે સંસાધનનું સંરક્ષણ અને જતન કરવું જોઈએ, જેથી આપણે ખોરાક લઈએ છીએ ત્યાંથી લઈને આપણું જીવન એના ઉપર નિર્ભર છે। સંસાધનોને સામાન્ય બે જૂથમાં વહેંચવામાં આવે છે, કુદરતી અને માનવ સર્જન। ચલો હવે સંસાધનોના મુખ્ય બે પ્રકારો પડે છે, એક કુદરતી સંસાધન અને બીજું છે માનવ સર્જિત સંસાધન। સંસાધનોના મુખ્ય બે પ્રકારો છે, એક તો કુદરતી સંસાધન અને બીજું છે માનવ સર્જિત સંસાધન। આ બંને વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે જોઈએ, ભૂમિ, જળ, ખનિજો, જંગલોની કુદરતી સંસાધનોનો સમાવેશ થાય છે। આપણે ખબર છે કે જંગલો છે, જંગલ છે, ભૂમિ છે, ભૂમિ, પાણી, હવા, આ બધું શેમાં આવશે? કુદરતી સંસાધનમાં આવશે। હવે જોઈશું જૈવિક અને અજૈવિક, તેમાં પણ બે પ્રકારો પડે છે, જૈવિક સંસાધન અને અજૈવિક સંસાધન। કુદરતી સંસાધનોના પણ બે પ્રકારો હોય છે, જૈવિક અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ સર્જિત સંસાધન છે। હવે આપણે
विषय माहिती मेळवी बद्दल आज संसाधन